યોર ડિશ ઇઝ સ્મેલ રિયલી ગુડ તમારી વાનગીઓની ખરેખર સરસ સુગંધ આવે છે થેન્ક યુ યોર મેજિસ્ટી આભાર મહારાજ વોટ ઇઝ ધર ઇન ધ બાસ્કેટ ટોપલીમાં શું છે દેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ યો મેજિસ્ટી તે વધારાના શાકભાજી છે મહારાજ આ વિલ થ્રો ઇટ અવે હું તે ફેંકી દઈશ નો નો ના ના યુ કેન નોટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ્સ તમે બધા શાકભાજીનો બગાડ ન કરી શકો ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ તેમનો ઉપયોગ કરવાનો રસ્તો શોધી કાઢો શ્યોરલી આઈ વેલ ચોક્કસ હું શોધીશ દેન ધ કિંગ લેફ ધ કિચન પછી રાજા રસોડામાંથી જતા રહ્યા ધ કુક વોઝ વરેડ રસોઈયો મૂંઝવણમાં મુકાઈ ગયો He stared at the scraps and started thinking. ते वधेला शाकभाजी तरफ एक नजरे जोवा लाग्यो अने विचार वा He had an idea. तने एक युक्ती सुझी. He first washed the vegetables. पहिला तने शाकभाजी धोया. Then he cut the vegetables into long strips. पछि तने शाकभाजी ने लांभा टुकडा मा काप्या. હી પૂટ ધેમ ઇન અ બિગ પોટ તેણે તે એક મોટા વાસણમાં મૂક્યા હી સ્ટાર્ટેડ ટુ કુક ઇટ તેને રાંધવા લાગ્યો હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર તેણે તાજું કોપરું લીલા મરચાં અને લસણને ભેગું કરીને વાટ્યું હી એડેડ ધિસ પેસ્ટ ઇન ધ વેજીટેબલ્સ તેણે આ મિશ્રણ શાકભાજીમાં ઉમેર્યું

તેણે મીઠા લીમડાથી વાનગીને શણગારી ધ ન્યૂ ડિશ વોઝ રેડી નવી વાનગી તૈયાર હતી હી સર્વ ધ ડીશ ટુ ધ ગેસ્ટ તેણે મહેમાનોને વાનગી પીરસી એવરી વન લાઇક ઇટ વેરી મચ બધાને તે ખૂબ જ ગમી ધ કુક વોઝ કન્ફ્યુઝડ રસોઈયો મૂંઝાઈ ગયો ધ નેમ ઓફ ધીસ ડિશ ઇઝ અવિયલ વાનગીનું નામ અવિયલ છે અવિયલ બિકેમ ફેમસ ઓલ ઓવર કેરલા અવિયલ આખા કેરલમાં પ્રખ્યાત થયો એન્ડ જસ્ટ ઇમેજિન ઇટ ઓલ કેમ ફ્રોમ અ બાસ્કેટ ઓફ વેસ્ટ અને કલ્પના તો કરો કે તે વધેલી વસ્તુઓની ટોપલીમાંથી આવ્યું ડુ યુ નો હુ ધ કુક વોઝ શું તમને ખબર છે Terasoyyo hato? It was Bhim, one of the Pandavas. they Pandavomano ek Bhim hato. And the king was King Virat. Ane raja Virat raja hata. Pandavas were hiding in his kingdom. Pandavo emna rajyama santaya hata. Avial is also popular in Tamil Nadu. અવિયલ તામિલનાડુ માં પણ લોકપ્રિય છે